साबरकांठा જિલ્લાના પ્રાંતિજના સાપર ખાતે રિક્ષા ચાલકને માર માર્યાના 4 દિવસ બાદ પણ પ્રાંતિજ પોલીસ દ્વારા આરોપીઓ સામે કોઈ એક્શન ના લેવામાં આવતા રિક્ષા એસોસિએશન તથા રાવર સમાજ દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે આવીને પ્રાંતિજ પીઆઈને ફૂલ આપીને આરોપીઓ સામે એક્શન લેવા માટે રજૂઆત કરવામાં આવી હતી. પ્રાંતિજના સાપર ખાતે 4 દિવસ પહેલા રક્ષાબંધનના દિવસે સલાલથી રિક્ષામાં પેસેન્જરને બેસાડીને ગયેલ રિક્ષા ચાલક સુરેશભાઈ કારાભાઈ રાવરને પેસેન્જર ભરવાને લઈને ચારી સમૂહ દ્વારા માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ રિક્ષા ચાલકને સારવાર અર્થે પ્રાંતિજ હિંમતનગર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને રિક્ષા ચાલક સુરેશભાઈ દ્વારા સારવાર બાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં બે નામજોગ સહિત બે અજાણ્યા ઇસમો એમ 4 વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. પણ પોલીસ ફરિયાદને 4 દિવસ વીત્યા છતાંય પ્રાંતિજ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી ન થતાં આખરે સલાલ રિક્ષા એસોસિએશન તથા રાવર સમાજના લોકો દ્વારા આજે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે આવીને પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ આરટી ઉદાવતને ગુલાબના ફૂલ આપી તમામે તમામ ચારેય આરોપીઓને ઝડપી પાડી તેઓ સામે એક્શન લેવા રજૂઆત કરી હતી અને બીજા કોઈ રિક્ષા ચાલક સાથે આવી ઘટના ન બને તે માટે રજૂઆત પણ કરી હતી. તો રાવર સમાજ દ્વારા પણ પોલીસને રજૂઆત કરી હતી અને સુરેશભાઈ ખારાભાઈને ન્યાય મળે તથા રાવર સમાજને ન્યાય મળે તથા રિક્ષા એસોસિએશનને ન્યાય મળે તે માટે રજૂઆત કરી હતી. રાવર જયંતિભાઈ અમૃતભાઈ, રામાભાઈ રાવર, રમેશભાઈ રાવર, મેલાભાઈ રાવર, કારાભાઈ રાવર સહિત રાવર સમાજના આગેવાનો, લોકો સહિત સલાલ રિક્ષા એસોસિએશનના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાંતિજ પીઆઈને ફૂલ આપીને આરોપીઓને ઝડપી પકડી ન્યાય મળે તે માટે રજૂઆત કરી હતી. મંચ સંસ્થા દ્વારા અને સાબરકાંઠાના રાવળ સમાજ તરફથી અમે જે સલાલનો જે કેસ બન્યો છે એના અંદર અમે આજે મામલત પોલીસ સ્ટેશન પીઆઈ શ્રી પ્રાંતિજને મળ્યા છીએ અને સલાલના કેસ બાબતે અમે વિગતે ચર્ચા કરી છે અને સાહેબે ઝડપી કાર્યવાહી થાય એના માટે આશ્વાસન આપ્યું છે અને જો આ નહીં થાય તો અમે હજી આગળ પણ જઈશું અને એસપી સાહેબને રજૂઆત કરી અને કોર્ટ સુધીમાં આપણે આ કરશું. અમે મારું નામ તોહિદ. રક્ષાબંધન પૂનમના દિવસે સલાલમાં શ્રી રાવળ કાળાભાઈ સુરેશભાઈ કાળાભાઈ રિક્ષા ચાલક હતા. એમને જે મારામારીનો કેસ થયો સોપડ ખાતે એ વિષયમાં પોલીસ સાહેબ જે આપણે પીઆઈ સાહેબ કહેવાય એમને અમે મળવા આવેલા છીએ અને યોગ્ય 4 દિવસ થઈ ગયા પણ છતાં કોઈ કાર્યવાહી નહીં થઈ નથી એટલે અમે આખા સલાલ રાવળ યોગી સમાજના રિક્ષા યુનિયન તથા પ્રતિ તાલુકા રાવળ યોગી સમાજમાંથી રામભાઈ રાવળ અમે બધા આજે ભેગા મળીને આ માટે આવેલા છીએ અને પીઆઈ સાહેબને સન્માન કરીને એમને અમારી રજૂઆત કરી કે 4 દિવસ થઈ હજી સુધી તમે શું કરો છો. આ મારામારીમાં સામેવાળા જે છે એ બુટલેગર છે. બુટલેગરના દારૂનો ધંધો કરે છે બરાબર. હવે જે આ લોકોની પહોંચ બહુ ઊંચી છે અને અમારો રાવળ સમાજ બહુ ગરીબ છે. રાવળ સમાજના છોકરાઓ બહાર ફરવાનું હોય એ લોકોને કોઈ આ રીતે આ મારી જાય સારું ના લાગે એટલે અમારે બીજો તો કોઈ રસ્તો નહીં પણ પોલીસ સ્ટેશન છે બીજું તો શું હોય એટલે અમે પોલીસ સ્ટેશને આવેલા છીએ. સાહેબને રજૂઆત કરી છે જો યોગ્ય કાર્યવાહી ના થાય તો અમે આગળ રજૂઆત કરવા માટે તૈયાર છીએ. હા, અહીંયા સંતોષકારક જવાબ નહીં મળે તો અમે એસપી અથવા ગાંધીનગર ગૃહમંત્રીમાં અમે રજૂઆત કરવાની તૈયારી દાખવી છે. માટે મીડિયા તરફ મીડિયા મારફતે મારું એવું કહેવું છે કે જેટલું શક્ય હોય એટલું સુરેશભાઈ કાળાભાઈ રાવળને યોગ્ય ન્યાય મળે, રાવળ સમાજને ન્યાય મળે એવી મારી બે હાથ જોડીને પ્રાર્થના છે. જય હિન્દ. મારું નામ રાવળ જયંતિભાઈ અમૃતભાઈ, પ્રાંતિજ તાલુકામાં હું આગેવાન છું અને સલાલનો કાર્યકર છું, સામાજિક કાર્યકર છું. બરાબર. હા, રાવળ સુરેશભાઈ કાળાભાઈ રાવળને જે માર મારવામાં આવ્યો છે બરાબર, આવી બીજી કોઈ ઘટના ના બને રિક્ષા એસોસિએશન દ્વારા બરાબર. ટોટલી રિક્ષા માટે હું આ રજૂઆત કરું છું કે કડકમાં કડક સજા થવી જોઈએ આ લોકોને બરાબર. આવું કોઈ દિવસ બીજા કોઈને આવું પગલું ના ભરી શકે બરાબર. એના માટે જાય હતા કે રજૂઆત માટે સુરેશભાઈ કાળાભાઈ રાવળને જે કાર્યવાહીથી સંતોષ ન મળતો અમે અહીં આવ્યા હતા સાહેબને કે ભાઈ તમે રજૂઆત અમે રજૂઆત. હલો, હું રાવળ રામાભાઈ રાવી વાટપુ રાવળ સમાજમાં પ્રાંતિજ તાલુકાના મંત્રીમાં છું
અને મારી એવી રજૂઆત છે કે આ અમારો સામાજિક પ્રશ્ન છે, કોઈ વ્યક્તિગત કે રિક્ષાની વાત તો ઠીક છે, પણ અત્યારે અમને એવું હશે કે સમાજનું પણ કલંકરૂપ થાય છે, એટલે એસપી સાહેબથી જો રજૂઆતનો અમને સંતોષકારક જવાબ નહીં મળે તો એસપીમાં અને આરોગ્ય ગૃહમંત્રીમાં પણ જવાની જરૂરત પડશે. એટલા માટે કહીએ છીએ કે અત્યારે હાલ ભલે તાલુકાના આગેવાનોના કાર્યકરો રિક્ષા ઉપર કર્યા છે, અમે આગળ જરૂર પડે ગુજરાતમાં પણ એસોસિએશન કંઈક ગોઠવા માગીએ છીએ, ઉગ્ર આંદોલન કરવા માગીએ છીએ, એટલે અસંતોષકારક ફરજિયાત જવાબ મળે એવી અપેક્ષા રાખીએ છીએ. સુરેશભાઈ કાળાભાઈને 10-12 જણા થઈને સોપર મંદિરમાં એકલા માર્યા, તો સુધી એફઆઈઆર ફરાય છે, પણ 4 દિવસ થયા હજુ સુધી કોઈ એક્શન લીધું નથી પોલીસે, તો એનો જવાબ અમારે